أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا محمد وعلى آله الطيبين الطاهرين اللهم صل على محمد وآل محمد وعجل فرجهم سلام عليكم ورحمة الله وبركاته ماه رجب الله عظيم مهنو જેની વિશે આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ ઇન્શાલ્લાહ આજે પણ ઇન્શાલ્લાહ આપની સમક્ષ થોડીક હદીસો રજૂ કરી રહ્યો છું. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ફરમાવે છે કે માહે રજબ મારી ઉમ્મત માટે ઇસ્તિગફારનો મહિનો છે, તો પછી ઇસ્તિગફાર કરો અને ગુનાહોની તોબા કરો, કેમ કે ખુદાવંદ ગુનાહોની તોબાને ગુનેગારોની તોબાને કબૂલ કરનાર છે અને મહેરબાન છે. રસૂલ ખુદાની હદીસ, ઇસ્તિગફાર કરો કેમકે મહિનો ઇસ્તિગફારનો છે. આપણે આમ મહિનાઓમાં પણ ગુનાહ કરતા રહીએ છીએ, ઘણા બધા એવા ગુનાહો છે જે જાહેરમાં કરેલા છે, છુપી રીતે કરેલા છે. ખુદાવંદ આ તમામ ગુનાહોથી જાણકાર છે, આપણા ગુનાહોને જાણે છે. તો આપણે જે છે એ આ રજબ મહિનાની ફઝીલતનો ફાયદો ઉઠાડવો જોઈએ અને અલ્લાહની બારગાહમાં ઇસ્તિગફાર કરવો જોઈએ અને અલ્લાહની બારગાહથી માયુસ ન થવું જોઈએ. કારણ કે ખુદાવંદ આલમ કહે છે કે ઉદઉની અસ્તજીબ લકુમ, મારી પાસે દુઆ માંગો, મારી પાસે માંગો, હું તમને જે છે એ ઇસ્તજાબ કરીશ, તમે જે માંગશો એ હું કબૂલ કરીશ, તમારી દુઆઓને કબૂલ કરીશ. તો આપણે જે છે એ બહેતરીન દુઆ જે છે રસૂલ ખુદાએ જે છે આ મહિનામાં બતાવી છે છે ઇસ્તિગફાર કરો. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ફરમાવે છે કે માહે રજબને અસબ પણ કહેવામાં આવે છે, કેમ કે આ મહિનામાં મારી ઉમ્મત ઉપર રહેમતની વરસાદ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. જેથી અલ્લાહ જે છે પોતાની રહેમતને વધારે વરસાવે છે મારી ઉમ્મત ઉપર. તો પછી આ મહિનામાં વધારેમાં વધારે કહો અસ્તગફિરુલ્લાહ વ અસઅલુહુ તૌબા, ખુદાની પાસે જે છે એ ઇસ્તિગફાર કરો. આ રીતે અલ્લાહ સલ્લાહુ અલૈહી વસલ્લમ ફરમાવે છે કે જે કોઈ શખ્સ માહે રજબમાં 1000 વખત લા ઇલાહા ઇલ્લલ્લાહ કહે તો ખુદાવંદ આલમ 1000 નેકીઓ લખશે અને 100 શહેર બનાવશે. ક્યાં શહેર બનાવશે? જન્નતમાં. 1000 વખત, મહિનાના 30 દિવસ છે આપણી પાસે. આપણે 1000 વખત જો લા ઇલાહા ઇલ્લલ્લાહની પડીએ તો આપણને જે છે 1000 નેકીનો સવાબ જે છે ખુદા લખશે આપણા ખાતામાં. દુનિયામાં આપણે જે છે ઘણા બધા કામ કરતા હોય છે, પણ આપણે જે છે આખેરત માટે પણ જે છે કામ કરવું જોઈએ. અને આ રજબ મહિનો આખિરતને સુધારવા માટે બહેતરીન મહિનો છે, કે જેવી રીતે રસૂલ ખુદા આપણને એક રસ્તો બતાવ્યો છે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ફરમાવે છે કે જે કોઈ શખ્સ જુમાના દિવસે, એટલે કે માહે રજબમાં જે જુમા આવે છે એ જુમાના દિવસમાં 100 વખત સૂરે ઇખલાસ પડે તો કયામતના દિવસે એક ખાસ નૂર જે છે આવશે અને તેને જન્નતમાં લઈ જશે. જુમાના દિવસના ઘણા બધા અમાલ છે આમ દિવસોમાં, મસલન સૂરે જુમા પડવો, ગુસલે જુમા કરવું, અને સૌથી વધારે બહેતર જે છે એ જુમાના દિવસનો અમલ જે છે એ બતાવવામાં આવ્યો છે રિવાયતમાં, એ છે મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર સલવાત પડવી. બની શકે તેટલી જે છે આપણે જે છે મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર સલવાત પડવી જોઈએ. અને રસૂલ ખુદાએ જે આ ખાસ માહે રજબ માટે અમલ બતાવ્યો છે કે 100 વખત કુલ અલ્લાહ કોશિશ કરવી જોઈએ કે આપણે જે છે 100 વખત કુલ અલ્લાહ પણ પઢીએ. આ બધી ફઝીલત જે છે એ નાની નાના અમલથી આપણે મેળવી શકીએ છીએ. અને સૌથી નાનો અમલ કે ગુસ્લ, કે ગુસ્લ કરવાનો શું સવાબ છે આ મહિનામાં? રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ફરમાવે છે કે જે શખ્સ માહે રજબમાં હોય, એટલે કે માહે રજબ મેળવી લે, તો તેના અવ્વલ, વસત એટલે કે દરમિયાન અને આખરમાં ગુસ્લ કરે તો એમ છે કે જેવી રીતે
ગુનાઓથી પાક થઈ જાય છે કે જેવી રીતે તે પોતાના માતાના એટલે પોતાની માના શિકમમાંથી હમણાં જ બહાર નીકળ્યો હોય। ઇન્સાન જે છે જ્યારે ગુસ્લ કરીને બહાર નીકળે છે ત્યારે એવી રીતે છે કે જેવી રીતે એની માના પેટમાંથી બહાર નીકળે છે, એની માના શિકમમાંથી બહાર નીકળે છે। એટલા માટે કે તમે જોયું હશે કે જ્યારે કોઈ જે છે એ બાળક દુનિયામાં આવે છે તેની માના શિકમમાંથી તેના માદરના શિકમમાંથી બહાર આવે છે તો ગુનેગાર નથી હોતો। તો ઇન્સાન જે છે જ્યારે ગુસ્લ કરે છે ત્યારે એવો પાક થઈ જાય છે કે શિકમે માદરમાંથી હમણાં જ બહાર આવ્યો હોય। આ તો ગુસ્લનો સવાબ। હવે આપણે જે છે એ એક અઝીમ ઇબાદત કે જે આ મહિનામાં જે છે એ વારિત થઈ છે તેના વિશે એક આપને નિશાન આપી દઉં, અને તી છે તે છે લૈલતુર રગાઇબ। લૈલતુર રગાઇબ શું છે? લૈલતુર રગાઇબ શા માટે કહેવામાં આવે છે એ આપણે ઇન્શાલ્લા એક ટૂંકી તમને જે છે એ તવજી આપી દઉં। લૈલતુર રગાઇબ વિશે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ફરમાવે છે કે માહે રજબની પહેલી શબે જુમાને ગાફિલ ન રહો, કે પહેલી જે શબે જુમ્મા છે તેનાથી ગાફિલ ન રહો। શા માટે? કેમ કે આ એવી રાત છે કે જેને ફરિશ્તાઓએ લૈલતુર રગાઇબ નામ આપ્યું છે। ફરિશ્તાઓએ જે છે આ રાત્રિને લૈલતુર રગાઇબ નામ આપ્યું છે। લૈલતુર રગાઇબ શા માટે કહેવામાં આવે છે એ પણ આપણે જોઈ લઈએ। રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ફરમાવે છે કે જ્યારે રાત્રિનો થોડોક હિસ્સો પસાર થઈ જાય એટલે 1/3 હિસ્સો રાતનો પસાર થઈ જાય ત્યારે તમામ ફરિશ્તાઓ ચાહે જે જમીનમાં હોય કે જે આસમાનમાં હોય તમામ ફરિશ્તાઓ જે છે ખાને કાબા અને તેની અતરાફમાં જમા થઈ જાય છે, ભેગા થઈ જાય છે। જ્યારે આ બધા જમા થઈ જાય છે પાણીથી એ સહેરાબ થશે કે જે માહે રજબમાં એક રોજો રાખ્યો હોય, ફક્ત એક કોઈ એક રોજો રાખે છે તેને જે છે આ નહેરનું પાણીથી સહેરાબ થશે। બીજી હદીસમાં ઇમામ કાઝીમ અલી સલામ ફરમાવે છે કે માહે રજબમાં એક રોજો રાખો જહન્નમની આગથી એક વર્ષ દૂર થઈ જાય છે। જે કોઈ બી એક રોજો રાખે છે માહે રજબમાં તો જે છે જહન્નમથી એક વર્ષની મસાફતની જે છે એ સફર જે છે દૂર થઈ જાય છે, જહન્નમ એનાથી એક વર્ષ દૂર થઈ જાય છે। અને જે શખ્સ આ મહિનામાં 3 રોજા રાખે તેના પર જે છે જન્નત વાજીબ છે। એક રોજા રાખનારનો સવાબ જે છે આપ્યો છે અને 3 રોજા રાખનારનો સવાબ પણ આપ્યો છે કે તેના પર જન્નત વાજીબ થઈ જાય છે। ઘણી વાર જે છે આ નાના નાના અમલ હોય છે પણ આપણી નજરમાં જે છે એ એકદમ નાના હોય છે, પણ અલ્લાહની બારગાહમાં નાના એવા અમલ પણ જે છે એ મોટા થઈ જાય છે। દાખલા તરીકે ઉદાહરણ આપી દીધું તમને કે 1 રૂપિયો સદકો કાઢવો, આપણને એમ થાય કે 1 જ રૂપિયો છે, ના, અલ્લાહની નજીકમાં એ 1 રૂપિયો નથી પણ હોઈ શકે એ લાખો રૂપિયા થઈ જાય, 1 ડોલર નથી પણ એ લાખો ડોલર થઈ જાય। જે છે તમામ અમલની જે છે એ દારોમદાર નિયત ઉપર છે। આપણે ખુદાવંદ આલમ પાસે દુઆ કરીએ કે આ માહે પૂર બરકત પૂર અઝમતમાં આપણને તેની ઇબાદત અને ઇતાત કરવાની તૌફીક અતા કરે અને આપણા તમામના ગુનાઓને માફ કરે અને આપણા ઇમામ ઝમાનાના ઝહૂરમાં જલ્દી કરે। વસલ્લલ્લાહુ અલા સૈયદિના મુહમ્મદ વ અલા આલિહ તૈયબીન તાહિરીન। અલ્લાહુમ્મા સલ્લ અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ વ અજ્જલ ફરજહુમ।